नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज अपने धोरण 7 नु इंग्लिश भणीशु। तेमा आगळना पीरियडों में आपणे यूनिट 1, 2, 3 સુધી ભણી ગયા હતા। હવે યુનિટ ફોર ક્યુ ઓફ યસ એન મતલબ ક્વેશ્ચન યસ નો યસ નો યસ નો એવું છે। હવે આપણે પાર્ટ સમજીએ એ પહેલાં થોડા મિનિંગ સમજી લઈશું। મિનિંગ્સ टू सर्फर फ्रॉम એટલે કે તેનાથી પીડાવો કે હેરાન થવું, કઈ વસ્તુથી આપણે હેરાન થતા હોય એની માટે છે। ટુ સર્ફર ફ્રોમ એટલે કે તેનાથી પીડાવું કે હેરાન થવું। એસ ઇવી આર ઈ સિવિયર એટલે ખૂબ ભારે। કોલ્ડ CULD કોલ્ડ એટલે શરદી। ટુ PREPARE ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું। PREPARATION પ્રિપેરેશન એટલે તૈયારી। FESTIVAL ફેસ્ટિવલ એટલે તહેવાર। MAJOR મેજર એટલે મોટો। FOLK ફ્લોક DANCE ડાન્સ ફ્લોક ડાન્સ એટલે લોક નૃત્ય। ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું। TOCONTINUE કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું। યુથફુલ YOUTHFUL યુથફુલ એટલે કે જુવાન। ELDERLY એલ્ડરલી એટલે મોટી ઉંમરનો। ટુ DECORATE ટુ ડેકોરેટ એટલે શણગારવું। ટુ ILLUMINATE ટુ ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું। ATMOSPHERE એટમોસ્ફિયર એટલે વાતાવરણ। FAIR ફેર એટલે મેળો। TUNE ટ્યુન એટલે રાગ। ENERGETIC એનર્જેટિક એટલે કે જુસ્સાવાળું। CHORUS કોરસ એટલે કે ગાયક વૃંદ। TRADITION ટ્રેડિશન એટલે પરંપરા। TOWORSHIP ટુ વર્શિપ એટલે પૂજા કરવી। ટુ ટુ ADMIRE ટુ એડમાયર એટલે વખાણવો। GODESS ગોડિસ એટલે દેવી। TOPRESENT ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું। SOCIAL સોશિયલ એટલે સામાજિક। THEME થીમ વિષય। TRADITION ટ્રેડિશનલ એટલે પરંપરાગત। ATIRE અટાયર પોશાક। EMBROIDERY એમ્બ્રોઇડરી એટલે ભરતકામ। MIRROR WORK મિરર વર્ક કાચનું ભરતકામ। ATRACTIVE એટ્રેક્ટિવ આકર્ષક। JEWELERY જ્યુઅરલી મતલબ જ્વેલરી એટલે દાગીના। BANGLE બેંગલ એટલે બંગડી। બરાબર, આ હતા આપણા મિનિંગ્સ। હવે આપણે એનો જે યુનિટ 4 છે એ ભણીશું।
યુનિટ ચાર એમાં એક્ટિવિટી વન, એમાં છે એક્ટિવિટી વન. આપણે યુનિટ ચારના જે સ્પેલિંગો શીખ્યા એ સ્પેલિંગો નોટમાં સારા અક્ષરથી વ્યવસ્થિત લખી નાખજો. હવે આ યુનિટ ચાર એમાં એક્ટિવિટી વન, એક્ટિવિટી વન, રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ લો. હવે પાર્થ સેટ એટલે કે પાર્થ કહે છે, અહીંયા સંવાદ આપ્યા છે, આપણે ડાયલોગ ખબર છે ને આપણા પરીક્ષામાં આવતા હતા, ગ્રામરમાં હતા એ રીતે. તો પાર્થ સેટ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. એટલે પાર્થ કહે છે કે સર એટલે કે સાહેબ, વિલ યુ પનિશ મી એટલે કે તમે મને સજા કરશો, ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, મેં કાંઈ જ ના કર્યું હોય તો તમે મને સજા કરશો. હવે એ પાર્થ નામનો છોકરો છે એ સર સરને કહે છે કે સર મેં કાંઈ જ ના કર્યું હોય તો તમે મને સજા કરશો. તો તમે મને પ્રશ્ન પૂછો એ રીતે છોકરાઓએ, એ પાર્થ નામના છોકરાએ સરને પૂછ્યું કે મેં કાંઈ ના કર્યું હોય તો તમે મને કંઈક સજા કરશો, તમે મને મારશો. ટીચર સે, ટીચર કહે છે નો, અફકોર્સ નોટ. એટલે સર કહે છે સાહેબ એમના કે ના, ચોક્કસ હું તને ના મારી શકું, શું કરવા મારવું પડે એમ, તે કંઈ કર્યું જ નથી. તો પાર્થ સે, પાર્થ કહે છે આઈ હેડ નોટ ડન માય હોમવર્ક ટુડે, આજે મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી. હવે હવે શું કર્યું હશે, આના માર્યો જ હશે ને. આ તો એમ કહે છે કે મેં કાંઈ ના કર્યું હોય તો તમે મને મારશો, એટલે કંઈ કંઈ ના મતલબ કે મસ્તી ના કરી હોય કે બીજું કંઈ કામ ના એવી રીતે ના કર્યું હોય તો મારશો. તો સર તો એમ જ કહે ને, સરને ક્યાં ખબર હતી કે આ લેસન નહીં કર્યું, એટલે કે ના હું ના મારી શકું. તો પાર્થ કહે છે કે મેં આજે લેસન મારું પૂરું કર્યું નથી, બરાબર. હવે એના પ્રશ્નના જવાબ છે નીચે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક, પાર્થે તેનું હોમવર્ક કર્યું હતું. નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, પાર્થે તેનું હોમવર્ક કર્યું નહોતું. વિલ ધ ટીચર પનિશ પાર્થ, શું ટીચર એને એ પાર્થને પનિશ કરશે, સજા કરશે? યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ, હા ટીચર એને સજા કરશે. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, કેમ કેમ એને સજા કરશે? તો ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, કારણ કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, ટીચર એને સજા કરશે કારણ કે તેને તેનું હોમવર્ક પૂરું કર્યું નહોતું, બરાબર. તમે આવું ના કરતા કે ટીચર મેં કંઈ નહીં કર્યું, તમે મને કંઈ કરશો, એટલે હું કહું ના, પછી કે મેં મારું હોમવર્ક નહીં કર્યું, એટલે ટીચર ડબલ મારે. હવે બીજો એના પછીનો બીજો છે એ જ રીતે હસવાવાળું જ છે, તુષાર સેજ. તુષાર કહે છે, શું કહે છે, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્લ્યુ મંથ અગો. એટલે કે તુષાર નામનો છોકરો છે ને એ જીગર, એ બે ફ્રેન્ડ હોય છે, એટલે જીગરના જીગરને કહે છે, તુષાર નામનો છોકરો છે જીગરને કહે છે કે જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્લ્યુ મંથ અગો. એટલે કે જીગર તારા પપ્પા બે મહિના પહેલાં, થોડા મહિના પહેલાં, થોડા મહિના પહેલાં એકદમ બ્લેક દેખાતા હતા, કાળા દેખાતા હતા, બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર, પરંતુ અત્યારે તો તારા પપ્પા એકદમ ફેર દેખાય છે, મતલબ એકદમ ગોરા ગોરા દેખાય છે. જીગર, જીગર સે યસ યુ આર રાઈટ, જીગર કહે છે હા સાચી વાત છે તારી. તુષાર સે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, તુષાર છે, તુષારને નવાઈ લાગી કે પહેલાં ઘણા ટાઈમ પહેલાં, તારા ઘણા મહિના પહેલાં તારા પપ્પા કાળા લાગતા હતા, તો તારે એકદમ ગોરા ગોરા લાગે છે, તો કેમ એ ગોરા લાગે છે? એટલે જીગર કહે છે હા વાત તારી સાચી છે. તો તુષાર કહે છે કે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, એટલે કે શું તારા પપ્પા ફેરનેસ ક્રીમ, એકદમ ગોરા થવાની ક્રીમ હોય એ લગાવે છે? જીગર છે નો હી ડઝ નોટ, જીગર કહે છે ના એવું કાંઈ નથી કરતા. તુષાર સે ડીડ હી કન્સલ્ટ ધ બ્યુટિશિયન, તુષાર સે, તુષાર કહે છે કે શું તો પછી તારા પપ્પા બ્યુટિશિયન
એટલે કે સૌંદર્ય શાસ્ત્રીજ્ઞ એટલે કે સૌંદર્ય માટેની જે આપણને એડવાઇસ આપે, દવા આપે એના માટેનું, કે એને એની મુલાકાત લીધેલી છે, એને મળેલા છે તારા પપ્પા. જીગર સે સી બિફોર 2 મંથ. હવે જીગર તુષાર પૂછપૂછ કરે છે એટલે જીગર કહે છે, જીગર સે જીગર કહે છે સી જો બિફોર 2 મંથ 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલાં મારા પપ્પા એમ કે ઓઇલની તેલની મિલ હતી એની અંદર કામ કરતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. પરંતુ અત્યારે મારા પપ્પા લોટની મિલ હોય છે એની અંદર કામ કરે છે. હવે પહેલાં તેલ તેલની મિલમાં કામ કરતા હતા એટલે તેલ તેલવાળા થાય ને એનાથી ચોપડા થાય ને ચીકણા થાય ને એના કારણે કાળા લાગતા હતા. હવે અત્યારે શું કરે છે, ફ્લોર એટલે કે લોટની, આપણે ઘંટી ચાલુ હોય તો ઘંટીવાળો હોય, ઘંટી ચલાવતો હોય તો એ કેવો લોટ લોટ થઈ ગયો, આખો ધોળો ધોળો દેખાય છે. બસ એવી જ રીતે તો કે મારા પપ્પા લોટની કંપનીમાં લોટની મિલ છે ને એની અંદર કામ કરે છે એના કારણે ધોળા દેખાય છે. હવે નીચે પ્રશ્નો છે, ડીડ જીગર ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ. શું જીગરના ફાધર છે, એના પપ્પા છે, એને ફેસ ક્રીમ, ગોરા થવાની ક્રીમ લગાવતા હતા? તો કે નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય ફેસ ક્રીમ. ના, એમ કે જીગરના ફાધર કોઈ ક્રીમ લગાવતા નહોતા. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્લ્યુટિશિયન. તો શું એમને બ્લ્યુટિશિયનને મળ્યા હતા, એની સલાહ લીધી હતી? તો કે નો, જીગર ફાધર ડીડ નોટ કન્સલ્ટ બ્લ્યુટિશિયન, એના ફાધરે કોઈ કન્સલ્ટિંગ કર્યું નહોતું. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલમેન, એટલે કે શું જીગરના ફાધર એ કોલમેન એટલે કે કોલસાની મિલમાં કામ કરતા હતા? નો, કેમાં કામ કરતા હતા, પહેલાં ઓઇલ મિલમાં હતા અને એના પછી ફ્લોર મિલમાં હતા. તો કે નો, જીગર ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલમેન, એટલે કે ના, એમ કે કોલસાની મિલમાં કોઈ દિવસ કામ એમને કર્યું નહોતું. હવે એના પછીનો છે, ટીચર વાય આર યુ લેટ ટુડે. હવે એના પછીનો બીજો એક કિસ્સો છે, બે સાંભળ્યા, હવે એના પછીનો ત્રીજા નંબરનો કિસ્સો છે. તો કે છે, વાય આર યુ લેટ ટુડે, આજે તું કેમ લેટ આવ્યો, એવું પૂછે છે. બરાબર, તો ટીચર એટલે કે સર છે એ છોકરાને એવું પૂછે છે કે આજે તું કેમ લેટ આવ્યો. હવે ચિંટુ નામના છોકરાને પૂછે છે, તો ચિંટુ છે, ચિંટુ કહે છે, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, એટલે કે હું આજે થોડો મોડો ઉઠ્યો હતો, એમ કે સ્કૂલે જવાનું હતું પણ સર આજે હું થોડો મોડો ઉઠ્યો હતો. આઈ વોચ ઇન હરી, મને બહુ જ ઉતાવળ હતી, હું મોડો ઉઠ્યો હતો એના કારણે મારે સ્કૂલે વહેલું આવવાનું હતું અને સ્કૂલે પહોંચી ના જાઉં એની વહેલો પહોંચવાની ગણતરી હતી એટલે હું ઉતાવળમાં હતો, એમ કે. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, એમ કે મેં ઉતાવળમાં ને ઉતાવળમાં જે ટૂથપેસ્ટ આપણી કોલગેટ ને જે ડાબર રેડ ને જે ટૂથપેસ્ટ છે એને ઉતાવળમાં ઉતાવળમાં વધાર પડતી પ્રેસ કરી નાખી એટલે વધાર પડતી દબાઈ દીધી, એમ કે. તો શું થાય, એન્ડ ધ વોલ પેસ્ટ કમ આઉટ, અને એના કારણે શું થયું, ટૂથપેસ્ટમાં જેટલી ટ્યુબ હતી એ બધી જ બહાર આવી ગઈ. એટલે શું કહે છે કે મોડો કેમ પડ્યો, તો કે હું મોડો ઉઠ્યો હતો એના કારણે મને ઉતાવળ હતી, ઉતાવળ હતી તો એના કારણે જેવું સવારે પહેલાં બ્રશ લઈને બ્રશ કરવા માટે બ્રશ લીધું અને ટૂથપેસ્ટ લીધી જેવી એવી એ બરાબર વધારે દબાઈ દીધું અને જેવું દબાઈને એવું બધી ટૂથપેસ્ટ બધી બહાર આવી ગઈ, એમ કે. આઈ ટ્રાયડ, હવે એ બહાર આવી ગઈ તો એને શું કર્યું, આઈ ટ્રાયડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, મેં બહુ જ મહેનત કરી, એમ કે હાર્ડ વર્ક કર્યું એ ટૂથપેસ્ટની અંદર ટ્યુબ અંદર અંદર નાખી દેવા માટે, ટ્યુબની અંદર જે ટૂથપેસ્ટ હતી એ બધી અંદર નાખવા માટે બહુ જ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાયડ ફોર મોર ધેન એન અવર, એક કલાક સુધી મથ્યો હું, એટલે પણ બહુ ચકત છે ને, એ થાય ખરા, શક્ય છે, એ શક્ય જ નહીં. અંદર એકવાર ટ્યુબમાંથી બહાર નીકળી જાય ટ્યુબ ટૂથપેસ્ટમાંથી
તો ફરી અંદર જાય. તો કે હું એક કલાક એના પાછળ મથ્યું, બટ આઈ ફેલ્ડ, પરંતુ એ થઈ શક્યું નહીં. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, સો આઈ રીચડ લેટ. અને એના પછી હું સ્કૂલે આવવા નીકળ્યો અને એના કારણે હું મોડો પહોંચ્યો સ્કૂલમાં. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિન્ટુ એના ટાઈમે રોજના ટાઈમે ઉઠ્યો હતો? ના, મોડો ઉઠ્યો હતો. તો નો, ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ, એના ટાઈમે ઉઠ્યો નહોતો, એને મોડું થઈ ગયું હતું. ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ? તો એમ કહે છે કે ચિન્ટુએ ફરી ટ્યુબ હતી એ અંદર પેસ્ટની અંદર નાખવા માટે પ્રયત્ન કર્યો હતો. ડીડ હી સક્સેસ્ડ? તે સફળ થયો હતો? તો કે યસ, ચિન્ટુ ટ્રાયડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. હા, એની અંદર નાખવાનો બહુ જ પ્રયત્ન કર્યો હતો. પછી સક્સેસ થયો હતો? તો કે હી ડીડ નોટ સક્સેસ્ડ, તે સક્સેસ થયો નહોતો. ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિન્ટુ તેના સ્કૂલના ટાઈમે પહોંચી ગયો હતો? નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, એ સ્કૂલના ટાઈમે પહોંચી ગયો નહોતો. હવે એના પછીનું છે, આ ત્રણ વસ્તુની વાત થઈ. હવે ચોથું બીજું છે, એમાં છે ફાતિમા બીબી. હવે ફાતિમા બીબી કરીને એક બેન હશે, એની વાત કરી છે. હવે એમાં શું છે કે ફાતિમા બીબી નામની એક બેન છે, એના વિશેની વાત કરી છે. હવે શું છે એ આપણે અંદર જોઈએ. તો ફાતિમા બીબી વોન્ટેડ ટુ ટ્રાયડ, ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રાઇડ ઓફ એન ઓલ્ડ કેટ. ફાતિમા બીબી છે, એના પાસે એક ઘરડી બિલાડી એ છે ને, એ બહુ જ પજવે છે, હેરાન કરે છે. સી આસ્કડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. એ ફાતિમા બીબી છે ને, એને એક ઘરડી બિલાડી છે, એ ઘરડી બિલાડી બહુ જ હેરાન પરેશાન કરી નાખે છે. એના કારણે એક દિવસ એમના પતિ, હસબન્ડ એમના મુલ્લા નસરુદ્દીન, મુલ્લા નસરુદ્દીન નામના એમના પતિ છે, એને કહે છે ટુ ટેક ધ કેટ, એટલે કે આ કેટને લઈ જાઓ અહીંયાથી, આ બિલાડીને લઈ જાઓ, અને નિયર ફોરેસ્ટ ધ લીવ હર ધેર, અને બાજુના જંગલમાં ક્યાંક જઈને મૂકી આવો. એમ કે અહીંયા ઘેર બહુ હેરાન કરે છે એટલે ક્યાંય જતી જ નથી, તો તમે શું કરશો કે આને લઈ જાઓ અને બાજુના જંગલમાં ક્યાંક મૂકીને આવતા રહો. આફ્ટર અ ફ્યુ ડેઝ મુલ્લા વોચ નેટરિંગ ધીઝ ઇન્સાઇડેસ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. પછી થોડા દિવસ પછીની વાત, થોડા દિવસ પહેલાં એમ કે એમના ફ્રેન્ડ મળ્યા હતા ને, એમના આ બધી વાત કરે છે. મુલ્લા વોચ નેટરિંગ ધીઝ એક્સિડન્ટ ફ્રેન્ડ સિરાજુદ્દીન, એટલે કે સિરાજુદ્દીનને મળ્યા હતા એટલે સિરાજુદ્દીનને એના ફ્રેન્ડને એના આ બધી વાત કરે છે. એટલે મુલ્લા, પછી મુલ્લા કહે છે, મુલ્લા સેડ આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ. એટલે કે આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ, એટલે કે એમને બિલાડી લીધી, જે ઘરડી બિલાડી બહુ જ પજવતી હતી, હેરાન કરતી હતી, એ બિલાડી લીધી, એને બાસ્કેટમાં ભરી દીધી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ, અને ત્યાંથી ચાલવા લાગ્યા. કઈ જગ્યાએ? અનનોન સ્ટ્રીટ એટલે કે જાણીતી સ્ટ્રીટ ના હોય, જાણીતા રસ્તા ના હોય એવી જગ્યાએ. રીચડ ધ ફોરેસ્ટ, અને જંગલમાં પહોંચી ગયા. આઈ ટુક મેની ટેલ્સ ટમિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ધ રીચ અ ડેન્સ ગોબ. પછી એમને શું કર્યું કે ત્યાં લઈ જઈને રાઉન્ડ એન્ડ રાઉન્ડ માર્યા થોડા, જંગલમાં લઈ જઈને થોડા રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે ગોળ ગોળ ફર્યા બધા. એટલે શું કે બિલાડી રસ્તો ભૂલી જાય ને, એમ જંગલમાં અજાણ્યા રસ્તા ઉપર થઈને લઈ ગયા, પછી જંગલમાં જઈને પછી ગોળ ગોળ આંટા માર્યા, કે એના કારણે શું બિલાડી રસ્તો ભૂલી જાય એમ કે. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. અને પછી એમને શું કર્યું કે બરાબર, પહેલાં તો શું કર્યું, જંગલમાં ગયા એ વખતે એકદમ અજાણ્યા રસ્તા ઉપર થઈને લઈ ગયા હતા, અને ત્યાં થઈને લઈ ગયા હતા એટલે એમ કે બિલાડી રસ્તો ભૂલી જાય ને, અને પછી ત્યાં જઈને ઘણા બધા આંટા માર્યા, અને આંટા માર્યા ને એના કારણે શું કહે, બિલાડી રસ્તો ભૂલી જાય. પછી શું કર્યું એમને, એ જે બાસ્કેટ હતું એ બાસ્કેટ ખોલ્યું
અને બાસ્કેટ ખોલ્યું તો બિલાડી તરત જ કૂદકો મારીને બહાર નીકળી ગઈ. સિરજ, હવે એમનો ફ્રેન્ડ હતો ને જે પેલો સિરાજુદ્દીન, એ સિરજ, સિરજ શેઠ, સો ફાઇનલી યુ ગોટ રાઇડ ઓફ ધ કેટ, ડીટ ફાતિમા થેન્ક યુ. તો કે તો ચોક્કસ જ, એમ કે હવે તમને એ બિલાડીથી છુટકારો મળી ગયો હશે. અને ફાતિમા બીબીએ તમે જઈને મૂક્યા એટલે ફાતિમા બીબી તમારી પત્નીએ તમને થેન્ક યુ કીધું હશે. તો મુલ્લા શેઠ, નો ફાતિમા ફેંકડ ધ કેટ, ના ભાઈ મને થેન્ક યુ નથી કીધું પણ બિલાડીને થેન્ક યુ કીધું. કેમ સિરાજ, વાય સો, શા માટે એને? મુલ્લા શેઠ, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. એમ કે હું તો ત્યાં મૂકીને એને નીકળવા જતો હતો ને તો હું રસ્તો ભૂલી ગયો હતો એમ કે, પણ એ બિલાડીએ મને રસ્તો બતાવ્યો. બિલાડીના પાછળ પાછળ હું એમ કે ફોલો કર, હું બિલાડીના પાછળ પાછળ આવ્યો તારે મને ઘર મળ્યું એમ કે. હવે એ રસ્તો કોને ભૂલવાડવા કહેતા? બિલાડીના. એના કારણે ગોળ 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 બધા ફર્યા પણ બિલાડી રસ્તો ના ભૂલી, એ પોતે રસ્તો ભૂલી ગયા. એટલે બિલાડી એમને પકડી એમના રસ્તે રસ્તે ઘેર લઈને આવી. એટલે ફાતિમા બીવીએ કોને આભાર માન્યો? કેટનો. ડીટ ફાતિમા બીબી લાઈક ધ કેટ? શું ફાતિમા બીબીને કેટ ગમતી હતી, બિલાડી ગમતી હતી? નો, ફાતિમા બીબી નોટ, ડીડ નોટ લાઈક ધ કેટ, એમને કેટ ગમતી નહોતી. ડીડ મુલ્લા ગેટ રાઈડ ઓફ ધ કેટ? યસ, મુલ્લા ગોટ રાઈડ ઓફ ધ કેટ, એને લઈ ગયો હતો એમ કે. ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા પછી રસ્તો ભૂલી ગયો હતો એના ઘેર આવવાનો? યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ, એ એમનો ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. બરાબર. હવે લેસનમાં આગળના જે સ્પેલિંગ હતા, એ સ્પેલિંગ પ્લસ એક્ટિવિટી વન, એનું ઇંગ્લિશ ગુજરાતી, પછી આ નીચેના સવાલને જવાબ લખવાના છે. એનું ગુજરાતી નથી કરવાનું, સવાલ જવાબનું, સવાલ જવાબ લખવાના છે. એ અને આ, એ બધા જે પેરેગ્રાફ આપ્યા છે ઇંગ્લિશ લખવાનું છે અને ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું છે અને સવાલ જવાબ લખવાના છે. બરાબર. આટલું લેસનમાં કમ્પ્લીટ કરી નાખજો. આવજો.